શૌર્વરી આયા? શું વિચારી રહી હશે મારા વિશે? શું કહીશ હવે હું એને? શું થયું? બધું ઠીક છે ને? હા. એ તો મને ઊંઘ નહોતી આવતી એટલે વિચાર્યું જરા ચક્કર મારીને આવું. મારા રૂમમાં પણ છે ને પાણી પૂરું થઈ ગયું હતું, બસ એ જ લેવા આવી હતી. મારા રૂમમાં પાણી નથી પૂરું થઈ ગયું શર્વરી, હું જુઠ્ઠું બોલી. હું પણ તારી સામે જુઠ્ઠું બોલી. ઢીંગલીને છે ને આ સમયે દૂધ પીવાની આદત છે. જો અત્યારે એને દૂધ નહીં મળે ને તો એ શાંતિથી ઊંઘી નહીં શકે, વારંવાર જાગી જશે. મારું ધ્યાન પણ. હું થયું શૌર્વરી? બોલ બોલ ને. તું પણ પાર્થની પત્ની જ છે, તારો પૂરો અધિકાર છે પાર્થ પર. હું પાર્થને બીજા કોઈ સાથે જોઉં છું તો મને નથી ગમતું, પણ તું ટેન્શન ના લઈશ, સમયની સાથે બધું સારું થઈ જશે. મારા દિલની વાટ. અરે શૌર્વરી, તું તો શરત પ્રમાણે તોય બરાબર વર્તન કરી રહી છે. જો તારી જગ્યાએ હું હોત ને, દરવાજો બંધ થતા જેટલા જોરથી ખખડાવત અને એવી બબાલ કરી નાખત કે પારત મારી હારે હું બીજા કોઈની હારે રહેવામાં 10 વાર વિચાર કરત. જો શૌર્વરી, જો આપણે આ શરત જીતવી હોય તો આપણે આપણા મન પર કંટ્રોલ રાખવું પડશે. સંભાળ તારી જાતને. જો દીપિકા જાગી ગઈ, મેં તને કીધું તું ને અત્યારે જાગવાનો સમય છે એનો. તેણી, દીપિકા મારી જવાબદારી છે, હું ધ્યાન રાખીશ એનું. મને ખબર છે તું સરસ રીતે ધ્યાન રાખીશ એનું. એના માથા પર આવી રીતે હાથ ફેરવજે, એનાથી એને ઊંઘ આવી જશે. ટ્રસ્ટ મી, જો કોઈ તકલીફ પડશે તો હું તને પૂછી લઈશ. દૂધ પીવડાવતી વખતે એના માથા પર આવી રીતે હાથ ફેરવજે, હા, એનાથી એને ઊંઘ આવી જશે. પાંચ શૌર્વરી અને ટેણીએ બહુ સમજદારીનું કામ કર્યું છે ભાભી, મને તો આમાં કોઈ પ્રોબ્લેમ નથી દેખાતી. હા પણ ભાભી, આ બાપુજીની 1 મહિનાવાળી શરત મને કંઈ સમજાય નહીં. શૌર્વરી જો પાર્થનો પડછાયો છે તો દીપિકાને મમતાની અનુભૂતિ ટેણીના ખોળામાં થઈ છે, અને બાપુજી એ વાતને સમજીને એમની જવાબદારીઓની અદલાબદલી કરી નાખી છે, જેથી ખરાબમાં ખરાબ સમય આવે ત્યારે બંને સાથ આપીને આગળ વધી શકે. અને જો આવું થઈ ગયું ને તો 1 મહિના પછી બાપુજી એમનો સાથે રહેવાનો નિર્ણય સ્વીકારી લેશે. બાપુજીએ સમજી વિચારીને આ નિર્ણય લીધો હશે, આઈ એમ શ્યોર ઓફ ધેટ. આમ તો આપણો સમાજ 2 પત્નીઓના સંબંધને સ્વીકારતો નથી કરતો, પણ શું કરીએ ભાભી, એ ત્રણેયનો સંબંધ જે પરિસ્થિતિમાં બંધાયો છે, બીજો કોઈ રસ્તો પણ નથી ને. હા એ તો છે,
સારું, તું એમ કે ભરતકુમાર સાથે કોઈ વાત થઈ? એમનો ફોન કે કઈ, કે પછી કઈ ખબર પડી કે ક્યાં છે કેમ છે? રોજ ફોન આવે છે ભાભી, પણ હું જવાબ નથી આપતી. અને પ્લીઝ ભાભી, મારી ઈચ્છા છે કે તમે લોકો પણ એમને પ્રોત્સાહન આપશો. હું પાર્થ, ટેણી અને શૌર્વરીને મળવા આવવા માંગતી હતી, પણ શું કરું, આજે પણ જરાય સમય ન મળ્યો મને. સ્પર્શને આજે ક્રિકેટ કોચિંગના ક્લાસ હતા ને, બહુ થાકી ગયો છે એ બિચારો. હું બસ થોડા દિવસમાં આવી જઈશ એ લોકોને મળવા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આને તો કદાચ ટેણીને ખબરની આદત હશે. જેમ ટેણીએ કહ્યું તું એમ જ કરવું જોઈએ મારે. ઓહ, તો ડાયપર બદલવાનું થયું છે એટલે રેડી રહ્યા છો? પણ ડાયપર તો પાર્થના રૂમમાં છે. શું કરું? ટેણી ઉઠી હશે કે નહીં? ગુડ મોર્નિંગ શૌર્વરી. ગુડ મોર્નિંગ. શું થયું, કઈ જોઈએ તારે? એ ટેણી ઉઠી ગઈ કે નહીં? હા, એ તો રસોડામાં. તારે કઈ જરૂરી કામ હતું? હા, એ તો દીપિકાના ડાયપર મારા રૂમમાં ખતમ થઈ ગયા છે, તો એ જ ટેણી પાસે લેવા આવી હતી. હા તો અંદર આવીને લઈ લે, અમે વિચારે જ છું. આવ. શરત પ્રમાણે મારે પાર્થના રૂમમાં ના જવું જોઈએ. પહેલા જ દિવસે બધું પૂરું થઈ ગયું ને, હરી ગયા ને શરત. કેમ કે શરત પ્રમાણે તો તારે પાર્થની પત્ની બંને રહેવું જોઈએ ને, પણ આ જો શૌર્વરી પાર્થની સાથે શું કરી રહી છે? ના કાકી, તમે ખોટું સમજો છો. શૌર્વરી પડવા જેવી થઈ ગઈ હતી એટલે મેં એને પકડી લીધી. તો તું એને બચાવી રહ્યો તો ખોટો ને કો પાર્થ દીકરા. હવે તારે શૌર્વરીને બહુ સાચવવાની જરૂર નથી. હા ચલ, હવે સાચે સાચું કહી દે, પાર્થના રૂમની બહાર શું કરી રહી હતી તું? શૌર્વરી બહુ, કેમ તું તારા મન ઉપર નિયંત્રણ ન રાખી શકી હે ને, એટલે સવાર પડતા દોડતી દોડતી આવી ગઈ પાર્થ અને ટેણીના રૂમની બહાર હે? કાકી તો ડાયપર. કાકી, હવાર હવારમાં તમે વધારે પડતું નથી વિચારી રહ્યા? હા, અરે જવાબદારી આપી છે ને અમને બેયને, તો પોતાની જવાબદારી નિભાવી રહી છે. ભારત રોજ સવારે ઉઠીને સૌથી પહેલા દીપિકાનું મોઢું જોવે છે ને, આ સમયે તો એ જ જોવા આવી છે કે ભારત જાયગો કે નહીં. જા શૌર્વરી, લઈ આવ દીપિકાને. અને પારત છે ને રોજ આ જ સમયે જાગે છે. અરે કાકી, ખરે છો તમે? ચલો આવો, હવાર હવારમાં મારી યારે ચા પીવો. હું તો શૌર્વરીને પાર્થના રૂમની બહાર રંગે હાથે પકડવાની હતી, પણ બરોબર એ જ સમયે તેણી આવીને એની ચાલાકીથી એ બંનેને બચાવી લીધા. પોઈણી, આપણે ઘરમાં ચોર પોલીસની રમત થોડી રમી રહ્યા છે કે આપણે એમને એમની ભૂલોની સજા આપવાની હોય. ભાઈ, આપણે તો ખાલી એટલું જાણવા માંગીએ છીએ કે જે નિર્ણય લોકોએ લીધો છે એ સાચો છે કે નહીં. ચિંતા તો મને બીજી કોઈ વાત નહીં છે. હજુ તો નવો નવો નિર્ણય લીધો છે એમણે સાથે રહેવાનો, તો બધું જ હર્યું ભર્યું તો દેખાશે જ ને.
પણ બહુ જલ્દી જ્યારે સમયની સાથે જિંદગીની હકીકતનો સામનો થશે ત્યારે સંબંધોની હકીકત બહાર આવી જશે અને એ જ સમયે એમની સાચી પરીક્ષા થશે. તમે કઈ પરીક્ષાની વાત કરી રહ્યા છો? અને કોને ખબર કે સમય અને પરિસ્થિતિ ક્યારે એવી સ્થિતિ ઊભી કરે. પણ આપણે એવી સ્થિતિ ઊભી થવી રાહ કેમ જોઈએ? આપણે તો એટલું જ જાણવું છે ને કે જો એવી સ્થિતિ ઊભી થઈ તો એ લોકો કમજોર તો નહીં પડી જાય ને. એટલે મેં વિચાર્યું છે કે આપણે એવી પરિસ્થિતિઓ ઊભી કરીને એમની પરીક્ષાઓ અત્યારે જ લઈ લઈએ. પરીક્ષા? બાપુજી કેવી પરીક્ષા? તમે શું કરવાના છો? ધીરજ રાખો, ધીરજ. તમને બધું જ સમજાઈ જશે, બધું જ. શું કરશે બાપુજી? કોને ખબર. પાર્થ, શૌર્વરી, આ કઈ સંતા કુકડીની રમત નથી કે આપણે એકબીજાથી સંતાવાની જરૂર પડે. તું પણ અહીં જ રહે. આવ બેસ. ચા પીશ તું? આમ તો મને ખબર છે કે તને ચોકલેટ મિલ્કશેકની જ આદત છે, પણ આજે ચા થી કામ ચલાવી લેજે. લાગે છે કેટલી નીચા ઓછી પડશે, હું લઈને આવું છું. ક્યાંય જવાની જરૂર નથી. કેટલીમાં હજુ પણ ચા છે, હું અને શૌર્વરી શેર કરશું. તમે બંને ભેગા થઈને આ નિર્ણય લીધો હતો ને, તો પછી આ મૌન, આટલો સંકોચ કેમ? અને તું નજર કેમ ફેરવી લે છે? અને તું ટેણી, આ તારો જ આઈડિયા હતો ને, તો પછી કેમ ભાગી રહી છે તું એનાથી? જુઓ, જો તમે બંને આવી રીતે બિહેવ કરશો તો મારા માટે બહુ મુશ્કેલ થઈ જશે. આપણે ત્રણે પહેલાં પણ આ જ ઘરમાં રહેતા હતા ને, સારા મિત્રોની જેમ. તો પછી હવે શું પ્રોબ્લેમ છે? આપણે બસ એમ જ રહેવાનું છે ને? સાચું કહે છે તું, આપણે નકામા વિચારો કરી રહ્યા છીએ. પહેલાની જેમ મિત્રોની જેમ તો રહેવાનું છે આપણે. આપણે આ બાબતે બહુ વધારે પડતું ટેન્શન લઈ રહ્યા છીએ કદાચ. હવે હું જઉં છું, તમને બંનેને સમજાવવાના ચક્કરમાં હું મોડો પડી છે. ચાલો આલે. હા, બાય. મારા દિલની વાટ, એની બેગ ભૂલી ગયો. પારાત, સાચવીને. પારાત, આ તું તારી લેપટોપ વાળી બેગ ભૂલી ગયો. ચાલ હવે જા, બાય. કોઈ પત્ની આવી રીતે બાઈક પોતાના પતિને? કેવી રીતે બાઈક? હા, તું છે ને સાંજે થોડો વહેલો આવજે. હા, બસ આટલું જ. એક વાઈફ જે રીતે બાઈક એવી રીતે કે લિપસ્ટિક. સાંભળ, આવી જ રીતે જઈશ ઓફિસ. તારી ઢીંગલીને કિસી નહીં કરે? મમ્મીને પણ બાઈક એવું જોઈએ ને?
કેવું તો જોઈએ, પણ અત્યારે નહીં, દાદાજીની શરત પ્રમાણે એક મહિના પછી. ચલો હવે હું જાઉં છું. ચલ દીપિકા, તારા પપ્પાને બાય કહીને આવીએ. પાર્થ, બેટા કાલે ઘરે જ રહેજે. તારી દાદીએ કાલે પૂજા રાખી છે. શેના માટે પૂજા? પાર્થ, તારા અને દીપિકાના સારા સ્વાસ્થ્ય અને સફળતા માટે રાખી છે આ પૂજા. અને એની ખાસ વાત એ છે બેટા, આ પૂજા ત્યારે જ પૂરી થશે જ્યારે પતિ પત્ની અને બાળક ત્રણેય બેસીને યજ્ઞમાં આહુતિ આપે. આહા હા બા, શ્રીનાથજી સૌનું ભલું કરે, પણ એવું થશે કેવી રીતે બા? મતલબ આ પૂજા સંપન્ન કેવી રીતે થઈ શકશે? શરત પ્રમાણે તો પાર્થની પત્ની ટેણી છે અને દીપિકાની મમ્મી શર્વરી છે, તો પછી પૂજામાં બેસશે કોણ? ટેણી કે શર્વરી?